સમાધિ લેવાની વસોયાએ વાત કરી છે, જે પ્રમાણે આ બાબતે ત્યાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ બાબતે જે પ્રમાણે હાર્દિક પટેલ અને લલિત વસોયાની અટકાત કરવામાં આવી હતી, તેને વસોયાએ નિવેદન આપ્યા છે કે જામીન પર છૂટીને પરિજન સમાધિ લઈ જે પણ લડાઈ લડવી પડશે તે લડી પોલીસને આગળ ધરી આંદોલન દબાવવા પ્રયાસ કર્યો છે. સ્વાધી દ્વારા સભ્યોને હાર્દિક પટેલ નો શું વાક છે કે તેમની અટકાત કરવામાં આવી છે તે બાબતે પણ વસોયા જણાવ્યું છે. અટકાત બાદ છૂટીને ફરીથી જળ સમાધિ લેવાની વસોયાએ વાત કરી છે. રિવાય દિભાઈને મારવા કરતા લડતા લડતા મળી છે વસોયાએ નિવેદન આપ્યું છે. જે પ્રમાણની વાત છે તે પ્રમાણે હાર્દિક પટેલ અને વસોયાની અટકાત કરવામાં આવી હતી, જ્યારે વસોયાએ હવે હાલ નિવેદન આપ્યું છે કે જામીન પર છૂટીને ફરી જળ સમાધિ લઈ શ્રીભાઈ દીભાઈને મરવા કરતા લડતા લડતા મરવું વધુ સારું તેવું વસોયાનું નિવેદન છે. સાથે જ અટકાત બાદ ફરીથી છૂટીને તે જળ સમાધિ લેશે તેવું વસોયાએ જણાવ્યું.